નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીનાદાનો દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ એમાં આપણે લસા અને ગુસાના જે એક્ઝામ્પલ છે એ આપણે એક એક જોઈ રહ્યા છીએ કે જેમાં જે બે રીતે લસા અને ગુસાના દાખલા થઈ શકે છે. હવે આપણે અહીંયા થોડાક એના વધારે એક્ઝામ્પલ જોઈએ તો આ દાખલા ખાસ ના તમે લસા અને ગુસા જે છે એ તમને આગળના ધોરણમાં દરેક ધોરણમાં તમને કામ લાગે છે. એટલે ખાસ બરાબર આ દાખલાઓ ખાસ તમારે આવા છે બીજા એક્ઝામ્પલ છે તમારે ટેક્સ્ટબુકમાં છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ 15 25 અને 30 નો ભૂસા શોધો. 15 25 અને 30 અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયેલા હતા એમાં બબે સંખ્યાનો આપણે ભૂસા અને લસા શોધી લો હતો, પણ અહીંયા આપણને બે થી વધારે ત્રણ સંખ્યાઓ પણ લેવામાં આવે છે. તો કાંઈ નહીં, જેવું આપણે કહીએ છીએ પ્રમાણિત કરવાનું છે. માત્ર સંખ્યા વધારે હોય ત્યાં એ વધુમાં વધુ તમને ત્રણ સંખ્યાઓ દેવામાં આવે છે. બરાબર, કે ત્રણ થી વધારે સંખ્યાઓ દેવામાં આવતી નથી. તો ત્રણ સંખ્યા આપવામાં આવે કે બે સંખ્યા આપવામાં આવે આપણે જે રીત મુજબ કરીએ છીએ એ મુજબ જ કરવાનું છે. અહીંયા આપણે મુખ્યત્વે સ્વીટ વાઇટ નો જ ઉપયોગ કરીશું. હવે આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ઘણી વાર વિદ્યાર્થીઓને ગુસ્સા અને લસામાં મૂંઝવણ થતી હોય છે કે જયારે કોઈ દાખલો ગુસ્સાનો હોય ત્યારે એમાં જેટલી સંખ્યા આપેલી હોય દરેક સંખ્યાની સીડી જે છે એ જુદી જુદી અલગ અલગ કરવાની છે, અને જ્યારે લસાનો દાખલો હોય ત્યારે ગમે એવી સંખ્યા હોય બે હોય કે ત્રણ હોય દરેક સંખ્યાની સીડી એક સાથે જ કરવાની છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો પેલા આપણે કરીએ અહીંયા ગુસ્સા શોધવાનું છે એટલે આપણે દરેક સંખ્યાની સીડી કરીશું અલગ અલગ. પેલા કરીએ 15 ની, પછી 25 અને છેલ્લે 30 ની. બરાબર, તો સૌથી પહેલા છે 15. હવે અહીંયા આપણે નક્કી કરવાનું છે કે સૌથી પહેલા બે વડે ભાગ ચલાવો કે ત્રણ વડે ભાગ ચલાવો. જો સંખ્યા બે થી હોય તો બે થી શરૂઆત કરવાની, જો એક થી હોય તો ત્રણ થી પણ. એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હંમેશા સંખ્યાઓ લાઈનમાં જ રહેવી જોઈએ. બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ. ત્યારે એવું ન થવું જોઈએ કે મોટી સંખ્યા પહેલા આવી જાય પછી છે નીચે. સંખ્યાઓ લાઈનમાં જ રહેવી જોઈએ, સૌથી પહેલા નાની પછી એના કરતા મોટી પછી એના કરતા મોટી. તો અહીંયા જો કે છે 15 છે કેવા છે તો કે 15 માં છેલ્લે એકમનો અંક 5 છે. 15 જે છે એકી સંખ્યા છે તો બે વડે ભાગ ચાલતો નથી, તો આપણે શરૂઆત કરવી પડશે ત્રણ થી. તો જોડી જોઈએ કે ત્રણ વડે 15 નો ભાગ ચાલે છે કે નથી ચાલતો. તો કે ત્રણ ના ઘડિયા 15 આવે છે, તો કે હા આવે છે. ક્યાં આવે તો 3 5 15. હવે 5, તો 5 પણ કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. તો હવે અહીંયા 3 વડે ભાગ ચાલે છે તો કે 3 ના ઘડિયામાં 5 આવતા નથી. તો 5 માટે આપણે શું લેવા પડશે, 3 પછી 4, તો 4 ન ચાલે કેમ કે 4 બે ની સંખ્યા છે. 4 પછી 5, તો 5 ના ઘડિયામાં 5 ક્યાં આવ્યું, 5 એકા 5, 5 એકા 5, એક આવ્યો એટલે આપણી સીડી પૂરી. આપણને અહીંયા 15 ના અવયવ મળે છે 3 અને 5. હવે સેમ 25 માટેની સીડીમાં, તો કે 25 કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. તો એમાં પણ આપણે શરૂઆત કરવી પડશે 3 થી. પણ જો કે 3 ના ઘડિયામાં ક્યારે 25 આવે નથી આવતા, તો 3 પછી 4, તો 4 ના ઘડિયા 4 વડે પણ ભાગ ચાલતો નથી. 4 પછી 5, તો 5 વડે ભાગ ચાલે તો કે હા 5 ના ઘડિયામાં 25 ક્યારે આવ્યો, 25 5 ગુણ્યા 5 બરાબર 25. પાંચ માટે શું લેવા પડશે, 5 ના 5, 5 એકા 5. તો અહીંયા આપણે 25 ના અવયવ મળે છે 5 ગુણ્યા 5. હવે 30 માટે તો શું કે 30 કેવી સંખ્યા છે, તો કે જેમાં 0 2 4 6 અંક હોય એ સંખ્યા બે ની સંખ્યા. તો અહીંયા 0 છે એટલે 30 કેવી સંખ્યા છે, બે ની સંખ્યા છે. તો 30 માં આપણે શરૂઆત કરવી પડશે 2 થી. તો કેટલા 2 30 થાય છે, તો 15 2 30 થાય છે. હવે 15 છે તો 15 કેવી સંખ્યા થઈ ગઈ, એકી સંખ્યા થઈ ગઈ. તો હવે અહીંયા 2 વડે ભાગ ચાલતો નથી, તો 2 પછીની સંખ્યા કઈ, 3. તો કે 3 5 15. 5 માટે હવે અહીંયા 3 લે તો 3 વડે ભાગ ચાલે નહીં, એટલે કે 3 ના ઘડિયામાં 5 આવતા નથી. તો 5 માટે શું લેવા પડશે, 5, 5 એકા 5. તો જો અહીંયા જ્યાં 1 આવ્યો ત્યાં સુધી પૂરું. હવે તમે દરેકમાં તમે અવયવ જો તો તમને લાઈન માં દેખાતો, જો સૌથી પહેલા 3 આવ્યા પછી 5 છે, તો 3 પછી 5 છે. બરાબર,
અહીંયા 20મી સીડીમાં અને 30મી સીડીમાં એક એક આવી અને એ બંનેનું કામ પૂરું પણ હજી અહીંયા 5 છે એટલે 5 માંથી આપણે હજી 5 લેવા પડશે અહીંયા ફક્ત એકના એક અહીંયા પણ એકના એક 5 ના બને 5 ક્યારે આવે 5 5 1 5 હવે જો બંને બધી જગ્યાએ એક 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 દેખાય છે અને હવે આપણો દાખલો અહીંયા લસાઅનો પૂરો થાય છે અહીંયા જે આપણને અવયવ મળે છે એ બધાનો શું કરવાનો છે ગુણાકાર એ ગુણાકાર કરતા આપણને 20 25 અને 30 નો શું મળે છે લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અહીંયા પણ તમે જોશો કે તમે જો સંખ્યાઓ લાઈનમાં જોવા મળે છે સૌથી પહેલા 2 પછી 3 અને પછી છેલ્લે 5 ક્યારે ઊંધું થવું ન જોઈએ કે સૌ પહેલા 3 આવી જાય પછી 5 આવે પછી એવું ક્યાંય થવું લાઈનમાં જ રહેવું જોઈએ 2 2 ઓકે 4 3 ના 3 5 5 25 પછી ઓકે 4 3 12 12 ગુણ્યા 25 ગુણાકાર કરી દઈએ 25 ગુણ્યા 12 1 5 5 1 ગુણ્યા 2 2 5 10 નો શૂન્ય વધે 2 2 4 ને 5 0 5 ને 5 10 નો શૂન્ય વધી ચડી 1 2 ને 3 લસા શું મળે છે 3 શું લસા મળે છે ખાસ યાદ ગુણાકારમાં ધ્યાન રાખવાનું છે આ એક્ઝામમાં જે છે તમારે તમારી બુકમાં ને નોંધા કરી લેવાના છે આ વધારે એક્ઝામ્પલ જે છે તમારે જાતે ટ્રાય કરવાની છે આ એક્ઝામ્પલ પણ તમે જો વિડીયોમાં સમજી લીધું હોય તો તમે જાતે આ રકમમાં કરી શકો છો હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ